રાજકોટમાં નૈવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિનો એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરીના રોજ થશે. આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે LED સ્ક્રીન પર પણ બતાવવામાં આવશે. ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 1 મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો, જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ, મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી 3 થી 4 હજાર જેટલા સ્વયંસેવકો ખડે પગે રહેશે. આજે 21-2017 આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ 21-2024 સાત વર્ષ થવા દઈ રહ્યા છે, ત્યારે દર 21 તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે. તો એ પ્રકલ્પ રૂપે જ્યારે 21-2017 રોજ અમારા ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કરી દીધું કે 3 પ્રકલ્પ, એમાં એક શિક્ષણ, આરોગ્ય અને 3 પ્રકલ્પ નો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ, જે છે આરોગ્ય. આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી 20 કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં 50 એકર જમીન ખરીદી છે અને એમાં 21-2024 રોજ ખોડલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ.